સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. રાજે.
પ્રતિષ્ઠિતે પરમાત્માને મારા વંદન, સાથે જય શ્રી કૃષ્ણ. બંધ છે કે કદું માઈક? ફટાકડાઓ ફૂટવા માંડ્યા છે, એટલે હવે તો એવું થાય કે સીધો કાનો આવી જાય, પણ રામ કો હમે દેખના હી પડેગા. નવમા સ્કંદની વાત હતી, ઈશાનું કથા. મરીચિર મનસ્તસ્ય જગને તસ્યાપિ કશ્યપઃ. કહે છે કે કશ્યપ અને અદિતિથી જે પ્રથમ ઉત્પન્ન થયા ને, એમનું નામ હતું વિવસ્વાન સૂર્ય. અને આ વિવસ્વાન નામના સૂર્યના લગ્ન વિશ્વકર્માની દીકરી સંજ્ઞા સાથે થયા હતા. અને આના ઉપરથી આખું વિશ્વકર્મા પુરાણ પણ છે. અને સંજ્ઞા દેવીની કથા અગ્નિ પુરાણમાં, ભવિષ્ય પુરાણમાં, માર્કંડેય પુરાણમાં વિશેષ રૂપે થી છે. અહીંયા ફક્ત એટલું જ છે, વિવસ્વાન સૂર્ય અને સંજ્ઞા બંનેથી એક પુત્ર ઉત્પન્ન થયો, એનું નામ શ્રાદ્ધદેવ મનુ.
પણ આ સંજ્ઞા દેવી એટલે બીજા કોઈ નહીં, જેને આપણે રાંદલ કહીએ છીએ ને, આ રાંદલ એટલે સંજ્ઞા દેવી. તમે એ વાતો કરશો મારું ધ્યાન જતું રહેશે. મને એમ કે કંઈક હું આડાવડું બોલું છું, મને એવું થાય. આ વિવસ્વાન સૂર્ય અને સંજ્ઞાના લગ્ન, એનાથી શ્રાદ્ધ દેવું મનુ. આમ તો કથા એવી છે, તમને સમજાવી દઉં કે શા માટે આપણે રાંદલ માતાજીના બે ફોટાઓ રાખીએ છીએ. અને રાંદલ માતાજી બે લોટે ચાર લોટે એમ જ હોય, એનું કારણ છે કે આ સંજ્ઞા ને લગ્ન કરવા હતા ને ખૂબ ઉજળા હતા. આજે રાંદલમાને ફોટામાં જોઈએ તો આપણે એવું લાગે તો રિયલમાં કેવા હશે. રાંદલમાનું સાચું નામ સંજ્ઞા દેવી, ને આ સંજ્ઞા વિશ્વકર્માને કહે મારે લગ્ન નથી કરવા. છેલ્લે સમજાવ્યા કે સૃષ્ટિનો ક્રમ તો ચાલુ રાખવો જોઈએ, અને અંતે માતાજીએ કહ્યું કે એવા સાથે લગ્ન કરું કે જે સતત તપ સાધનામાં રહેલો હોય, અને એવા વિવસ્વાન નામના સૂર્ય સાથે લગ્ન થયા. અને આ વિવસ્વાન નામના સૂર્ય એટલા તેજસ્વી હતા ને કે માતાજીને રોજ એવું થતું કે હું ક્યારે આ ભગવાન જેવી હું પણ તેજસ્વી બનું. એટલે મા સંજ્ઞા દેવીથી ત્રણ સંતાન થયા. પહેલા સંતાનનું નામ શ્રાદ્ધ દેવ, જેને શ્રાદ્ધ દેવ મનુ કહેવામાં આવે. પછી બે બાળકો જોડકા ઉત્પન્ન થયા, એકનું નામ યમ અને એકનું નામ યમી. આ યમુના માતાજી છે, યમુના માતાજી રાંદલ માતાના દીકરી છે, અને ભગવાન યમ પણ રાંદલ માતાજીના દીકરા છે. અને આ શ્રાદ્ધ દેવ મનુ થયા. પણ એક દિવસ થયું એવું કે પતિ જેવી હું પણ તપસ્વી બનું, એટલે મા રાંદલ મા સંજ્ઞા બધું છોડી ને પોતાના પતિને તો કેમ કે, કારણ કે વિવસ્વાન સૂર્ય તો 24 કલાક સેવામાં છે. એટલે વિવસ્વાન નામના સૂર્યને કહ્યા વિના વિશ્વકર્માની દીકરી એટલે બધું નિર્માણ કરી શકે. પોતાનો પડછાયો બનાવ્યો, એમાં પ્રાણ પૂર્યો, પોતાનો પડછાયો એટલે પોતાની છાયા મૂકી ત્યાંથી જતા રહ્યા. દેવી ભાગવતમાં સુંદર વર્ણન છે કે કયા જગ્યા ઉપર એને તપ કર્યું, જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય ને એ જગ્યા ઉપર જઈ અને તપ એવું કર્યું કે કોઈને ખબર ન પડે, એટલે ઘોડીનું રૂપ લઈ અને તપ કરવા માંડી. આ તરફ એની છાયા સાથે વિવસ્વાન સૂર્ય છાયા સાથે ઘણા વર્ષો સુધી જીવન ગુજાર્યું, ને એનાથી ફરી ત્રણ સંતાન થયા. એક સાવરણી થયો, સાવરણી સૂર્ય તનયો યો મનુ કથ્યતે અષ્ટમઃ. એક સાવરણી થયા, એના પછી શનિ થયા છાયા માર્તંડ સંભૂતમ. પણ શનિ અને યમ ને ઝઘડો થયો ને, એટલે સૂર્યનારાયણજી પાસે ફરિયાદ ગઈ કે જમવામાં મતભેદ કરે છે મારી માં. અને આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે આ તો સંજ્ઞા નથી, આ તો એનો પડછાયો છાયા છે. અને પછી ભગવાને કહ્યું કે શા માટે દેવી જતા રહ્યા. આ સંજ્ઞા દેવીને મનાવવા માટે સૂર્ય પોતે વિશ્વકર્માના ઘરે ગયા. ખબર પડી કે તમારા જેવું એને તેજસ્વી અને તપસ્વી બનવું એટલે તપ કરે છે ભગવતી. અને માં જ્યાં ઘોડી બનીને તપ કરતા હતા ને, ત્યાં સૂર્યનારાયણ પોતે જ્યાં દૂરથી જોયું ને, એક પગ ઊંચો ને એક પગ નીચે એમ ઘોડીના રૂપમાં તપ કરતા હતા ને, એટલે ભગવાને સૂર્યનારાયણે પોતે ભગવતીને મનાવવા માટે પોતે ઘોડાનું રૂપ ધારણ કર્યું અને પોતે ઘોડો બનીને ત્યાં નાચ્યા કૂદ્યા હસી કરી, જેને આપણે કે ઘોડો ખુંદા. અને પછી સૂર્યનારાયણ પર પ્રસન્ન થયા. માતાજીએ કહ્યું કે માગો માગો શું જોઈએ. કહ્યું કે દેવી શા માટે તમે રિસાઈને આવતા રહ્યા, કે મારે તપ કર્યું કે આપ સ્વયં તપસ્વી જ છો, હે આદ્ય શક્તિ તમે બોલો. ત્યારે કહ્યું કે આજ સુધી મારી કોઈ પૂજા કરે અર્ચના કરે હું કોઈ દિવસ પ્રસન્ન નહીં થાવ, જ્યાં સુધી મારી આગળ કોઈ ઘોડો બનીને નાચે નહીં, હસી ન કરે, રમે નહીં. રન્નમ દદાતિ ઇતિ રન્ના દે, ત્યારથી આનંદ આપનારી આ માનું નામ રન્ના દે પડ્યું, અને રન્ના દેનું અપભ્રંશ થતા થતા રાંદલ પડ્યું છે. આજે પણ આપણે જે ઘોડો ખૂંદીએ છીએ ને, એની પદ્ધતિ પહેલાં તમને સમજાવી દઉં. ઘોડો ખૂંદવામાં આજે દક્ષિણ ભારતમાં જાઓ કે કચ્છમાં જાઓ, કચ્છમાં રાંદલમાંના ભૂઈ કોઈ ન હોય, ભૂવા કોઈ ન હોય, તો યજમાન પોતાએ માથે લોટો રાખીને એક બે ટાપકા જેમ ઘોડો પાડતો હોય એમ પાડવા પડે, કારણ કે ત્યાં વિના ભગવતી પ્રસન્ન ન થાય. એટલે જેમ ઘોડો રમતો હોય એમ એને રમવું પડે. અમે કચ્છમાં હરીશભાઈને ત્યાં
રાંદલ તેડા હતા ને એમ બધા ગયા કે ત્યાં તો કોઈ ભૂઈ કોઈ ભૂવા હતા નહીં, એટલે એ ખુદ, હા એ ખુદ ત્યાં રેમા, એનો દીકરો ને બધા રેમા. અમે કીધું આવું કેમ, કે અમારે અહીં નિયમ જ છે, અમારે કોઈ અહીં ઓલું નું આવે ને ઘોડો ખૂંદવા તો યજમાને પોતે પણ બે ત્રણ ટાપકાઓ પાડવા પડે. આની પદ્ધતિ છે, તમે જમણો પગ દબાવો ને એટલે ડાબું નાક ચાલુ થઈએ, અને ડાબો પગ દબાવો એટલે જમણું નાક ચાલુ થઈએ. તમે આમ આગળ હાથ રાખજો ને બહાર શ્વાસ કાઢો આમ, તો જમણા નાકમાંથી વધારે શ્વાસ આવતો હોય ને તો તમારી સૂર્ય નાડી ચાલુ થઈ ગઈ કહેવાય. તમારે ડાબી નાડી ચાલુ કરવી હોય ને તો જમણો હાથ આમ દબાવો ને તત્કાલ ડાબું નાક ચાલુ થઈ જાય. તમારું ડાબું અંગ કોઈ પણ દબાય એટલે જમણું નાક ચાલુ થઈ જાય, જમણું અંગ કોઈ પણ દબાય એટલે ડાબું નાક ચાલુ થઈ જાય. એટલે એમ જમણું ડાબું જમણું ડાબું જમણું ડાબું એમ થાય ને, એક સેકન્ડ માટે ક્યારેક બે નાકમાંથી હવા આવવા માંડે ને એને સુષુમણા નાડી કહેવાય. એટલે તો મંદિરે આપણે ચડતા હોય ને પર્વત ઉપર, એટલે એક પગ દબાય બીજો બીજો આમ દબાવ દબાવ સૂર્ય નાડી ચંદ્ર નાડી સૂર્ય, અને જેવા માતાજીની સામે તમે બેસો ને એટલે એક સેકન્ડ માટે સુષુમણા નાડી ચાલુ થઈ જાય. એટલે એક મિનિટ માટે તમે બધું ભૂલી જાઓ, તમે ભગવાનમય થઈ જાઓ. એટલે ક્યારેક ક્યારેક રાંદલમાંનો ઘોડો બેનો ખૂંદતા હોય ને તો એને બાજુમાં ખબર નહીં કે બાજુમાં શું છે, પગમાં કંઈક આવે તો એ ઉડી જાય, કારણ કે એ તન્મય થઈ ગયા છે. માતાજી સાથે તન્મય થવાની પ્રક્રિયા એટલે આ ઘોડો ખૂંદવો. અને આ સૂર્ય નારાયણ પણ રેમાં છે એક મિનિટ માટે. ખેલો ખેલો રે ભવાની માં જય જય અંબે માં, ખેલો ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં, ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં, જય જય રાંદલ માં, જય જય રાંદલ માં, જય જય રાંદલ માં, જય રાંદલ માં, ખેલ ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં, ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં, ખેલ ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં. આપણે કાનાને પોણા પાંચે બોલાવી દેશે, તો તમે અડધો કલાક નંદ ઘેર આનંદ ભયો કરી શકો, બાકી ઉભા ન થતા.
એટલે બે ફોટા છે ને રાંદલ માતાજીના, એક સંજ્ઞા છે અને એક છાયા છે. એટલે આ સંજ્ઞા ની છાયા ની આગળ આપણે લોકો પણ વસિષ્ઠજીને કહ્યું કે મારે મિત્રા વરુણ નામનો યજ્ઞ કરવો છે, અને મિત્રા વરુણ નામનો આ યજ્ઞ કરી રહ્યા હતા તો એમાં શ્રાદ્ધા દેવીએ જઈને કહ્યું, હે વસિષ્ઠજી, મારે દીકરો નહીં, મારે દીકરી જોઈએ, તમે દીકરીનો સંકલ્પ કરો. અને જેવો દીકરીનો સંકલ્પ કર્યો ને, એટલે વાસ્તવિકમાં એને ઘરે દીકરી ઉત્પન્ન થઈ. આ એ તમને કહે કે અવાજ ન કરો, આ ફૂટે છે ને, એટલે જો અવાજ કરશો તો વારંવાર ફૂટશે, એમ જેટલી વાર અવાજ કરશો ને એટલી વાર ફૂટશે. તો દીકરીનો જન્મ થયો, અને દીકરી સાથે શું વેર હતું કે મારે દીકરી જોઈએ જ નહીં, શ્રાદ્ધદેવ મનુ કે. અને દીકરીનું નામ હતું ઈલા. ઈલા નામની દીકરી વસિષ્ઠે પાછું તપ કર્યું, તપ કરીને ફરી એ સ્ત્રીમાંથી પુરુષ બનાવી દીધો, એનું નામ આપવામાં આવ્યું શુદ્ધ્યુમ્ન. અને આ શુદ્ધ્યુમ્ન દીકરીમાંથી દીકરો બની ગયો. આપણે અત્યારે વિશ્વાસ નો કેમ કઈ દીકરા બને, પણ બને છે. આજથી 50 વર્ષ પહેલા ન માને, પણ હમણાં માઇકલ જેક્સને 3 વખત લિંગ પરિવર્તન કર્યું, એટલે હવે આપણે માનવામાં આવે કે આ થઈ શકે. વસિષ્ઠે પોતાના તપથી ઈલા નામની દીકરીને શુદ્ધ્યુમ્ન નામનો દીકરો બનાવી દીધો. પણ તમારા ભાગ્યમાં હોય થાય, થાય ને થાય, ગમે એટલું કરો ને. આ શુદ્ધ્યુમ્ન પોતાનો ઘોડો લઈ ને એકવાર સિંધુ દેશથી મેરુ પર્વતની તળેટીમાં ગયો ને, તો જે મેરુ પર્વતની તળેટી ઉપર શંકર પાર્વતીનું વન હતું ત્યાં પહોંચી ગયા. અને જેવું જ આ વનની અંદર પહોંચ્યા તો એ ઘોડો ઘોડી બની ગયા, અને શુદ્ધ્યુમ્ન તો એ સ્ત્રી બની ગયું. ઈલામાંથી પાછો પુરુષ બન્યો શુદ્ધ્યુમ્ન, પણ જંગલમાં ઘૂસી ગયો પાછો સ્ત્રી બની ગયો. કારણ કે આ શંકર અને પાર્વતીનું વિહાર વન છે. શંકર અને પાર્વતી એક દિવસ બંને લોકો બેઠા હતા,
એ સમય ત્યાંથી ઋષિઓ નીકળ્યા, ઋષિઓ જોયું ને માતાજી શરમાઈ ગયા. એ સમય માતાજીએ કહ્યું કે હવે આ વન આપણે છોડી દેવું છે. શંકરે કહ્યું કે નહીં નહીં, હવે પછી જગદંબા આ વનમાં કોઈ પણ પ્રવેશ કરશે તો એ પુરુષ નહીં રહી, સ્ત્રી થઈ જશે. અને એ જ જંગલમાં પ્રવેશી ગયો એટલે પાછો એ સ્ત્રી બની ગયો, ને સ્ત્રી બની ગયો એટલે ફરી એ ઈલા બની ગયો, ને ફરી લગ્ન થયા એના બુધ સાથે. લગ્ન કરી જાણે પુરુષોત્તમ લગ્ન કરી દે, સ્ત્રી બની ગયો એટલે આ બુધ અને ઈલાથી જે દીકરો જન્મો એનું નામ પુરુરુવા. આ પુરુરુવાએ ઉર્વશી સાથે લગ્ન કર્યા હતા. આ કથા જ્યાંથી આ પુરુ સાથે લગ્ન, બુધ સાથે લગ્ન થયા અને પુરુરુવા થયો એટલે ત્યાંથી ચંદ્રવંશ ચાલુ થયો, બાકી આખો સૂર્યવંશ છે. પછી જ્યારે એના બાપ શ્રાદ્ધદેવે પાછું તપ કર્યું, શંકર ભગવાનને કીધું હવે તો શંકરના વનમાં ગયો એટલે એ પાછો જો પુરુષ એ જ બનાવી શકે કે મારે સ્ત્રી જોઈએ જ નહીં. પાછી ઈલાને સ્ત્રીમાંથી પુરુષ બનાવવા માટે ફરી શંકરનું તપ કર્યું ને શંકર પ્રસન્ન થયા. ફરી પ્રસન્ન થયા અને એમણે કીધું કે બોલો શું જોઈએ, કે બસ આને ફરી તમે દીકરો બનાવી દો. શંકર ભગવાન આશીર્વાદ દેવા જતા હતા ને ત્યાં તો આ પુરુરુવા ને બુધ આવ્યો. બુધ કે મારી પત્ની છે, પુરુરુવા કે મારી માં છે, તમે એને બાપ એને પુરુષ બનાવી દેશો? તો ભગવાન શંકરે કહ્યું આનું તપ ફેલ જશે નહીં, એક મહિનો પુરુષ રહેશે, એક મહિનો સ્ત્રી રહેશે. અહીંથી સૂર્યવંશમાંથી ચંદ્રવંશ થયો, પણ આપણે પેલા રામને મળવાનું છે ને એટલે સૂર્યવંશમાં. અને આ મનુ હતા શ્રાદ્ધદેવ, મનુ ને ત્યાં નભગ થયા, નભગ ના નાભાગ થયા, અને નાભાગ ને ત્યાં અમરીશ થયા. કેમ કે મનુ નો જે પૃષજ્ઞ નામનો પુત્ર હતો ને એ ગુરુ વશિષ્ઠ ને ત્યાં ગાયોની સેવામાં હતો, ને એક દિવસ ગાયની સેવામાં રાત્રે ખૂબ વરસાદ થયો. એકદા પ્રાવિષદ ગોષ્ઠમ શાર્દુલો નિશી વર્ષતી, વરસાદ ચાલુ હતો ને રાત્રે સિંહ ઘૂસી આવ્યો એટલે આ સિંહને બહાર કાઢવા માટે ગાયોને ખાઈ ન જાય, ગાયોનું રક્ષણ મારે કરવાનું છે. હાથમાં તલવાર લઈને જેવો સિંહને મારવા ગયો ને સિંહ છટકી ગયો ને ગાયના મસ્તક ઉપર આવ્યું, ગાયનું માથું કપાઈ ગયું. ગાયનું માથું કપાઈ ગયું એટલે એની સાથે જ આ વાત વશિષ્ઠને ખબર પડી. વશિષ્ઠ કહ્યું કે જા, તે શુદ્ર જેવું કામ કર્યું, ગાયને મારી છે તો શુદ્ર બની જા, જા. અને આ શુદ્ર થઈ ગયો. અને આ મનુનો પુત્ર થયો શર્યાતી, અને આ શર્યાતી એક એવો બાપ થયો જે દીકરીના લીધે પ્રસિદ્ધ થયો. શર્યાતી માનવો રાજા બ્રહ્મિષ્ટ સબભુવઃ યો વા અંગિરસામ સત્રે દ્વિતીય મહ ઉચિવાન. શર્યાતી ની એક દીકરી હતી જેનું નામ હતું સુકન્યા. અંગિરા ગોત્રની આ સુકન્યાએ એક દિવસ પિતાજી સાથે ફરવા ગઈ, ને પિતાજી સાથે ફરતા ફરતા જંગલમાં શિકાર કરતા કરતા થાકી ગયા, ને આખો એનો જે રાજ દરબાર હતો એક ઝાડ નીચે બેઠા. પણ આ સુકન્યાને એવું થયું, ચાલ્યું ફરી આવું, બેનપણીઓ લઈને દૂર ગઈ ને તો એક મોટો રાફડો જોયો. વલ્મિક રંધ્રે દદૃશે, વલ્મિક રંધ્ર એટલે રાફડાની અંદર બે હોલ હતા, એમાં જ્યોતિ ઝબકતી હતી. ખદ્યો તે એવા જ્યોતિષી, અને જયારે જ્યોત દેખાણી ગયો આપણે આ જ્યોત કાઢીએ, કાંટા લઈને જેવા કાઢવા માટેનો પ્રયત્ન કર્યો ને ત્યાં તો એમાંથી લોહી નીકળવા માંડી ગયા. બધી બેનપણીઓ સાથે ભાગી ગયા કે કોઈને વાત કરશો નહીં. પણ થયું એવું કે આ જેવા જ રુધિર નીકળ્યું ને એની સાથે રાજા જેવો પોતાના નગરમાં પહોંચ્યો ને, શકુન મૂત્ર નિરોધો ભૂત સૈનિકાનાં ચ તત્ક્ષણાત્, એ સમય સૈનિકોના મળમૂત્ર બંધ થઈ ગયા. રાજાને ખબર પડી કે પ્રકૃતિ સાથે આપણે કોઈ ખિલવાડ કર્યો છે. સાચું બોલજો, કોનાથી ભૂલ થઈ છે? થોડુંક ખેંચાય છે કે મને એવું લાગે. ખબર પડી કે કોઈથી મોટી ભૂલ થઈ ગઈ છે એટલે આ ભૂલ થવાના કારણે કહ્યું કે સાચું કહો ત્યાં શર્યાતી માની, શર્યાતીની પુત્રી સુકન્યા માની ગઈ કે અમારાથી એક જ્યોત કાઢવા ગયા અને લોહી નીકળ્યા, તો કે ચાલો એ વલ્મિક રંધ્ર એ રાફડા પાસે રાફડો આખો ખોદાવીને જોયું, ત્યાં એક ઋષિ નીકળ્યા, વૃદ્ધ ઋષિ. ઋષિના પગમાં પડી ગયો રાજા શર્યાતી કે અમને માફ કરો, અમને માફ કરો, કારણ કે તમારાથી